ઘણી વાર આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય અને ઓનલાઈન સાઇટ ઉપર એને ચેક કરીએ તો દાદા મસ્ત મસ્ત ફોટો મૂકવામાં આવ્યા હોય છે અને અન્ય સાઇટ કરતા ઘણી સાઇટ ઉપર એના ભાવ પણ ઓછા હોય છે. પણ જ્યારે આપણે એ વસ્તુ ખરીદીએ છીએ અને ઘરે આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો ડુપ્લિકેટ માલ છે. ત્યારે ઓનલાઈન ખરીદી કરતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું એ આજના ડેલી ડોઝમાં જાણીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ઓનલાઈન શોપ કર્યું જ હશે, એટલે કે ખરીદી કરી જ હશે. પણ ઓનલાઈન કોઈ પણ વસ્તુને ચેક કરતી વખતે આપણે તેને સ્પર્શ નથી કરી શકતા, એટલે કે ફિઝિકલી તેને ટચ કરીને ચેક નથી કરી શકતા. અને બાયર એટલે કે ખરીદદાર માટે આ સૌથી મોટી પ્રોબ્લેમ રહી છે, જ્યારે કે નકલી સામાન વેચનારા માટે આ એક વરદાન સમાન છે. અને એટલે જ ગમે તે સાઇટ ઉપરથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ હું તમને જણાવું. તો સૌથી પહેલા ચેક કરો કોઈ પણ પ્રોડક્ટની કિંમત પર ડિસ્કાઉન્ટ. જો તમે ઓનલાઈન કોઈ વસ્તુ ચેક કરો છો અને એ વસ્તુની કિંમત તમને આકર્ષક લાગે છે તો અહીંયા ગરબડ હોઈ શકે છે. કોઈ પણ બ્રાન્ડેડ કંપની કે પછી લક્ઝરી વસ્તુની કિંમતમાં 70-80% ડિસ્કાઉન્ટ નથી મળતું. એટલે જો કોઈ પણ પ્રોડક્ટ પર વધારે પડતું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો અન્ય સાઇટ્સ પર પણ જઈને ચેક કરો, કારણ કે એક હદ કરતાં વધારે ડિસ્કાઉન્ટ હોય તો તે પ્રોડક્ટ નકલી હોઈ શકે છે. બીજું છે ખરાબ પેકિંગ. સારી કંપનીઓ પેકેજિંગ ઉપર બહુ બધો ખર્ચો કરતી હોય છે અને એ વસ્તુનું ધ્યાન પણ રાખતી હોય છે કે ગ્રાહક સુધી જ્યારે એ વસ્તુ પહોંચે તો એનું પેકેજિંગ એવું ને એવું રહે. એટલે જો કોઈ પણ પ્રોડક્ટનું બોક્સ કે પછી પેકેજિંગ ઘણી બધી જગ્યાએથી ફાટેલું છે અથવા તો કોઈ પણ પ્રોડક્ટ તમારા સુધી પેકેજિંગ વગર પહોંચે છે તો સમજી લો કે એ ફેક હોઈ શકે છે. ત્રીજું છે સ્પેલિંગ ચેક કરો. ઘણીવાર નકલી પ્રોડક્ટ વેચનારી કંપની કોઈ ફેમસ બ્રાન્ડ કે ફેમસ કંપનીનું નામ કોપી કરી લે છે અને એકાદ અક્ષર આગો પાછો કરી દે છે, જેથી એના પર કેસ ના થાય અને ગ્રાહકને એવું લાગે કે આ તો અસલી કંપની છે. તો સ્પેલિંગ ચેક કરો, જેનાથી તમે છેતરાશો નહીં. ચોથું છે ફેક વેબસાઇટ. જો વેબસાઇટ ફેક હશે તો સ્વાભાવિક છે કે પછી પ્રોડક્ટ પણ ફેક જ હોવાની. એટલે કે વેબસાઇટની URL એટલે કે લિંક ચેક કરો. જો લિંકની આગળ HTTPS છે અને એની આગળ લોકનું નિશાન છે તો તમારું પેમેન્ટ સિક્યોર રહેશે. ઘણી વખત વેબસાઇટના નામમાં પણ એકાદ અક્ષર આગો પાછો કરીને છેતરપિંડી કરવામાં આવે છે. પાંચમું છે ડિટેલ્સ ચેક કરો. સારી કંપની પ્રોડક્ટ અથવા બોક્સ પર કોડ, સિરિયલ નંબર, મોડેલ નંબર, ટ્રેડમાર્ક અને પેટન્ટ સંબંધી સૂચના ડિટેલથી છાપે છે અને નકલી પ્રોડક્ટ્સમાં ઘણી બધી વખત આ બધી જાણકારીઓ નથી હોતી, એટલે પ્રોડક્ટની ડિટેલ સંપૂર્ણ રીતે ચેક કરો. છઠ્ઠું છે કોન્ટેક્ટ ડિટેલ્સ ન હોવી. જો પ્રોડક્ટ કે પેકેજિંગ પર ઓફિસ એડ્રેસ, ઈમેલ, ફોન નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ નથી તો પ્રોડક્ટ નકલી હોઈ શકે છે. અને જો ડિટેલ્સ લખેલી હોય તેમ છતાં ડાઉટફુલ લાગે છે તો તે પ્રોડક્ટની ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો. સાતમું છે એક્સેસરીઝ ન હોવી. તમે જે સામાન ખરીદો છો તેની ઉપર અથવા તો તેના પેકેજિંગ ઉપર એક્સેસરીઝનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો તે એક્સેસરીઝ એની અંદર ના હોય તો તે પોસિબલ છે કે તે સામાન ફેક હોઈ શકે, જેમાં ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ, વોરંટી કાર્ડ, વાયર, પ્લગ અને ચાર્જર જેવી વસ્તુઓ સામેલ છે. જણાવેલી એક્સેસરીઝમાંથી જો કોઈ પણ વસ્તુ ગાયબ હોય તો તમે સેલર અથવા ડિસ્ટ્રીબ્યુટરને પણ આ વાતની જાણકારી આપી શકો છો. તો બસ ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાત વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી જોડે નકલી પ્રોડક્ટ ક્યારે નહીં પહોંચે અને જો પહોંચશે તો તમે તેનો ઉપાય કરી શકશો. જો આજના ડેલી ડોઝનો એપિસોડ જોઈને એવું લાગ્યું હોય કે આ વિડીયો કામનો છે તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.